બેનું દીકરીઓ એમ ખાવડ પૂરી કરી, પણ તા તો એમ કહે છે કે કેહલાના ખોલિયામાંથી હાકલ થઈ ભાયો, ખમા ખમા મારી નાતને, કેહલા તને મેલડી રજા આપે છે, જા બાપ આજમનો માનવો રોપજે, તને મેલડી રજા આપે છે બાપ। દંગામાં આનંદ વર્તાઈ ગયો। હવારે ચારે બાજુ માણસો ભુવાને આમંત્રણ દેવા માટે નીકળી ગયા। કેહલો નાઈ ધોઈ વઢવાણમાં ભટાણે ગયો છે, પણ આજ હાયલો જાય છે ને બજારમાં, બધાને કહેતો જાય છે કે બાપા નકતી વાવે આઠમનો માનવો છે, હવ આવજો માના દર્શન કરવા માટે। પણ બિચારા કેહલાને ખબર નથી કે એ સૂતા સાપને જગાડે છે। નકતી વાવે લીલા તોરણ બંધાણા, દેવ મંદિર જેવો માનવો શણગારવામાં આવ્યો, ધજા પતાકા તે આખો પડ છવાઈ નિભાયો। પણ તમાશો જોવાને તેડા ન હોય, તારે બાજુથી માણસો ઉભરાવા લાગ્યા અને ભુવા અને ભારાડી લટુ મોકલી મૂકી માના થાનકે ગોઠવાઈ ગયા છે। ડાકની ગાય સાથે વેદ ઉપાડ્યો છે। પણ માળી મેળી માળી તારી માગતિયું એના ન તાવે ન ચડી જાય। પણ માળી તારી માગતિયું એના ન તાવે ન ચડી જાય તેલ એ એને મીઠા કરીને માનજે એ હવે મેલડી અબોલડા મે। આજ દેવલે દેવલે વાગે છે ડાક, રમવા આવો ને મારી આછમની રાત, તારા રમ જમતા કુમકુમ ના પગલા પાટ, દેવ મારો માંડવો રે દીપાટ, તારા રમ જમતા કુમકુમ ના પગલા તું પાટ, દેવ મારો લીલુડો માંડવો દીપાટ। વિનાને જાવાળી ઘડી ફંકોડા ના કોટવાળી, મારી નગરી વાવિનાને જાવાળી ઘડી ફંકોડા ના કોટવાળી, મારી મેલડી નાથે મેલા મસાણ ભૂતિયા બદલે બારે ભંગા, મારી મેલડી નાથે મેલા મસાણ ભૂતિયે બદલે પાડે। આજ દેવલે દેવલે વાગે છે ડાક, રમવા આવો ને મારી આછમની રાત, આજ દેવલે દેવલે વાગે છે ડાક, રમવા આવો ને મારી આછમની રાત। આમ જ્યાં એક બાજુ આનંદ થઈ રહ્યો છે, માની સ્તુતિઓ ગવાઈ રહી છે, માની ભક્તિ થઈ રહી છે, ડાકલા વાગી રહ્યા છે, આમ જામેલ રંગમાં ભંગ પડ્યો, હજારોની મેદરીમાં સનાટો છવાઈ ગયો, કુણી નાગરવેલી માથે જેમ હિમ પડે એમ હવનો આનંદ કરમાઈ ગયો। ભાઈ અવાજ આવ્યો કે ઠાકોર આવે છે, વઢવાણનો ધણી આવે છે, પણ વડલાની ઘટામાં જેમ પક્ષીઓ આનંદ કરતા હોય અને જેમ બાજ ખાબકે એવી સ્થિતિ થઈ હોય। તમાશો જોનાર તો અંદરો અંદર હાથ તાળીઓ દેવા લાગ્યા, પણ ઠાકોર નીચે ઉતરી રાજ હેઠા ઉતર્યા, સાથે ભંભા ઉતાર્યા અને હાકલ કરી કે કોણ છે ભૂવો, કોને મેલડી વધારે જોર કરે છે। રાજના સિપાઈઓના હાથમાં કાળદંડ જેવા ખોરડા હતા ભાઈઓ,
પણ જોનાર માણસો પૂછતા હતા ઘડીક માં તો કેટલી એ પાંચ પડી ગયો. એટલું નહીં પણ ભુવાની ચોટલીઓ જાલી જાલી અને બહાર કાઢવા લાગ્યા અને રાજે ભંભા હમે આંગલી ચીંધી અને એટલું કીધું, જોઈ લ્યો આ માટીના ભંભા નંદવાય નહીં અને અંદર રહેલા તુંબડાને ઉજળો થયા વિના બહાર નીકળી જવા જોઈએ, નહીંતર જીવતાને ઘાણીમાં નાખી તેલ કઢાવી. થરથર સૌ કાપે છે, આખું પળ મૌન બની ગયું છે. ભાઈઓ કોઈની હિંમત હાલતી નથી, ખોલીએથી દેવ ખસી ગયા એમ લાગે છે. રાજે ત્રાળ દઈ સિપાહીઓને કીધું કે એક એક ના અંગ ઉઘાડા કરી અને કોરડા ફટકારો, આ અધમની કોઈ દયા ન ખાતા. માતાજીના નામે ખૂબ ચરી ખાધું છે આ લોકોએ. સિપાહી ઠેકી ઠેકી અને કેહલા ઉપર કોરડા વીંજવા મીડ્યો, ત્યાં તો કોઈ ગેબી કડાકો થયો. પણ કેવો કડાકો થયો કે કડડડ બ્રહ્માંડ એક સહ કડકડ અડડ ગડડ દલ દધી ઉછલન. કેહલાની કાયામાં મેલડી પ્રગટ થયા, લોટકો દલવાળી પાયેલ પડામાંથી જેમ સમૂળો મૂળો ખેંચી લીએ એમ સબો સબ હાથે બંભાના તુંબડા બહાર કાઢ્યા. બંભાને કે તુંબડાને કોઈ ઈજા થઈ નહીં, હાહાકાર મચી ગયો. બોલવાતા શ્રદ્ધાના દીવડે નવા દિવેલ પુરાણા ભાઈ હારેલ હૈયામાં સૌને હિંમત આવી ગઈ. મેલડી માનો જય જયકાર મળ્યો થવા, સૌ મારી પ્રાર્થના મળ્યા કરવા. માં ભગવતી તે તો લાજ રાખી, કેહલાની કાયા સિંદૂર વર્ણી બની ગઈ. ભાઈ રૂવારે રૂવારે દેવી નૂર દેખાવા લાગ્યું, આખું હિંગલોક વર્ણી થઈ ગઈ છે. આજ વઢવાણ ઠાકોર દોડી માના પગ પકડ્યા, માફી માગી, હવે પછી આવી ભૂલ હું કયે નહીં કરું, મા હું તમારા સામે પ્રતિજ્ઞા કરું છું. વઢવાણ ઠાકોર આજ માને વિનવણી કરે છે કે હે મા ભગવતી, મને માફ કરી દે, અજ્ઞાન અવસ્થાની માલિકા મેં તારી પરીક્ષા લીધી, મા હવે આવી હું ભૂલ ન કરું, મને ક્ષમા કરી દે, હું તારી પાસે પ્રતિજ્ઞા લઉં છું. માતાજી બોલ્યા, રાજ નકતીની મેરડી હજુ પરીક્ષા દેવા માગે છે, ગોઠીડા ઉના તેલના તાવડા લાવો, મારે એ ધકધકતા તેલમાં નાવું છે. મારા જેલમાં અંગ અબડાણા છે. રાજ શર્મિંદા બની ગયા, ફરીવાર માફી માગે છે, ખમૈયા કરો માં, અમે તો કાળા માથાના માનવી છી, ડગલે પગલે ભૂલ થાય, માં અમારી અમને ક્ષમા કરો માં મેલડી, હવે આવી ભૂલ નહીં થાય. માંડવો વધાયો, માણા બધાય વિખાણા. રાજ તેથી નકટી વાવની વરહોજ પોતાના રાજના ખર્ચે કરવાનું નક્કી કર્યું. માજન પણ પગમાં પડી ગયો, માએ હવનું દુઃખ મટાડ્યું. પણ બીજે દિવસે કેહલાએ પોતાના ગંગા ઉપાડ્યા. કેહલાના અંતરમાં એક કચવાટ જાગ્યો છે, એનો આનંદ લૂંટાણો છે. કેહલાને એમ થયું, હાય હાય, મેં દેવને દુખી કરી, માં મેરડીને દુખી કર્યા, માં નહોતી આવતી, મેં એને પરાણે માંડવો કરી અને બોલાવી દેવને દુખી કર્યા. કેહલાને એમ થયું કે હવે જાજુ જીવાય, એના જીવનમાં એના મનમાં શંકા પડી ગઈ, મેં માને દુખી કર્યા. અરે રે, માને નહોતું આવું, પરાણે મેં માં બોલાવી માને. આમ વલોવતા હૈયે એના મનમાં મનમાં મૂંઝાવા લાગ્યો. પણ એના હૃદયની માલિકાએ એક વેદના જાગી, એની જીભની માને દુખિયારી એની બેન યાદ આવી. દહ દહ વર્ષથી બેનને દેખી નથી, બેનના હાથની રાખડી બાંધી નથી. અરે રે, મા વિનાની મારી બચાવી બેન કેટલી દુખી, એને ભાઈ નથી. બાપે નવું ઘર કર્યું ત્યારથી દીકરીને માથે દુઃખના ડુંગર ઉગ્યા છે. હવે તો મારી બેનડીને હું એકવાર મળું, મારી બેન લગ્ન જોગ થઈ છે,
એના લાદે કોડે હું લગ્ન કરી લઉં. કેહલાના મનમાં બેન યાદ આવી, પણ કેહલાને એમ જોયું કે બિચારી કેવા દુઃખમાં જીવતી હશે, એને નજર સામે એને જીવન ઝેર થઈ ગયું, પણ બેન ની એક મીઠી વીરડી એને જીવાડતી હતી. અને એને જ્યારે બેન યાદ આવી ત્યારે એને એ પણ વિચાર આવ્યો હતો કે એને કોઈ લાડે કોડે પરણાવે એવું નથી, કારણ કે એના બાપે તો નવું ઘર કર્યું છે, દીકરી પાસે ઢળડો કરાવે છે, કામ કરાવે છે, નવી મા પણ એને દુઃખ દે છે. આપણે બધાને વિચાર થાય, કેહલાને એ બેન કેમ યાદ આવી, એ બેનનો શું ઉપકાર, એની પાછળ બહુ સારો પ્રસંગ પડ્યો છે. કે ઈ કેહલાનો દગો જ્યારે ગુજરવદી ગામના પાદરમાં હતો, ખબર નહીં નકરે નારાયણ, અને જેમ સમય પલટો થાય એમ દુકાળ પડ્યો, દુકાળ પડ્યો. ત્યારે ગામના એમ થયું કે કેહલે કઈ કામણ કર્યું છે, માટે એને કોઈ બોલાવશો માં. એ વખતે દીદી કેહલાને તરે લાગેલી, શું સૌરાષ્ટ્રની ધરતીના ગુણ પડ્યા છે, ઉપકાર પડ્યા છે, આંગળી ચીંધાનું કોઈ માણસ ભૂલતો નથી, એમ આ કેહલાને પણ જીવનમાં એવું બન્યું. ગુજરવદી ગામની એ 7-8 વર્ષની દીકરી સતવારાની, એ 7-8 વર્ષની દીકરીને એમ થયું કે કેહલા હું તને પાણી પાઉં ભાઈ. એ 7-8 વર્ષની દીકરીએ એ કેહલાને પાણી પાયું હતું, તેથી એને બેન ગણી મનોમય. પણ એ દીકરી એના બાપે નવું ઘર કર્યું, નવી માં દીકરીને દુઃખ દે, એ બધી કેહલાને ખબર હતી. પણ રખડતી ભટકતી કો એટલે 10-10 વર્ષના વાણા વાઈ ગયેલા. ગુજરવદી ગામના પાદરમાં કોઈ થી કેહલો ગયો નહોતો, પણ આજ એને મનમાં જીવનમાં એક શંકા પડી ગઈ કે મેં માં મેળવીને પરાણે બોલાવી, મેં માને દુઃખ દીધું, એટલે હવે મારે જાજું જીવાય. એટલે એને વિચાર થયો કે હું જાઉં, મારી બેનને હાથે રાખડી બંધાવી આવું, એના લાડે કોડે લગ્ન કરે, એવી ક્યાંય એના બાપને ચીવટ છે, એમ કરી પોતે ત્યાંથી હાલતો થાય છે. કારણ બેનને કાપડું દેવું છે, કારણ કે હવે જીવવું નથી, છેલ્લું કાપડી છેલ્લું કાપડું આપી આવું, એના હાથની રાખડી બંધાવી આવું. અહો ગુજરવદી ગામનો એને માર્ગ પકડ્યો. વૈશાખ બેઠો છે, ધરતી ઉપર ભગવાન સૂર્યનારાયણની કિરણો પડે છે, તરજાર ધોમ ધડકો છે, જાંજવાની ધૂપ શેડે આપનો ચંદ્રવો ભૂખરો થઈ ગયો છે ભાઈ. વસંતના ધીરા ધીરા વાયરા વાય છે, કોઈ અનંતનું આગમન હોય અને એની વધાઈના ગીત ગવાતા હોય એમ કોઈલુના ટહુકાઓ આગે આગે વનરાયુમાં હંભલાય છે. ગુજરવદી ગામ આવ્યું, પાદરમાં દંગા નાખી ઝટપટ તૈયાર થઈ ઉતાવળે પગે ગામ દેમણો રવાના થયો ભાઈ. ગામમાંથી ઢોલના અવાજ આવે છે, ને કેહલો મનમાં મનમાં બોલી જાય છે, અરે રે આવા ઢોલ મારી બેનડીના લગ્નના ક્યારે વાગતા હશે, ક્યારે સાંભળું, શું પ્રેમ છે, આહા અદ્ભુત છે. એક જ માના કોઠામાંથી જન્મા હોય ભાઈ બેન, એના પ્રેમ તો આપણે ઘણા સાંભળ્યા છે, જોયા છે, પણ આ તો એક જીભની માનેલી બેન, એના લગ્નના કોટ એ આજ કેહલાને જાગ્યા છે. મારી બેન પરણે આવા ઢોલ વાગે, આવી હરણાયું વાગે, એ હું ક્યારે નજરે જોઉં. પણ આ લાવો તો હવે નહીં લેવાય, મેં દેવને દુખી કર્યા છે, જીવન હવે ગણા ગાંઠા દિવસમાં પૂરું થાય છે. કેહલાના કાલજામાં આ વેમ કંડારાઈ ગયો છે, આ વેમની ભૂતાવળે એને ઘેરી લીધો છે, અને ખરેખર દેવ ઉભાણી નથી,
પણ પોતાને વેમ પરાણો છે એટલે કહેલા ની એમ લાગ્યા કરે, કારણ વેમ નું કોઈ ઓહળ નથી. બહુ પવિત્ર જીવન જીવો છે, નીચલા કોમમાં જન્મા પછી પવિત્ર જીવન જીવી માં ભગવતીને શરણે જીવન ધર્યું છે. બેન દીકરીઓ હામી મળે તો એના એને જોગમાં એના રૂપમાં દર્શન કર્યા છે, પણ મેં માં નહોતી આવતી અને પરાણે બોલાવી એટલે મેં માને દુખી કરી. આહા, શું ભાવો પડ્યા છે માણસના જીવનમાં. મેં માને દુખી કરી ઈ વેમથી એને એમ કીધું કે હવે હું જાજુ નહીં જીવું, મારે જાજુ જીવાય પણ. જેમ જેમ ગામ નજીક આવ્યું ત્યાં તો ગીત સંભળાણા તારે કેહલાની પાઇપનું ભીની થઈ ગયો. જાપામાં દાખલ થયો, જાનના ગાડાને જાપા બહાર નીકળવું, આ બાજુથી જાનના ગાડાને જાપા બહાર નીકળવું અને કેહલાને ગામના જાપામાં દાખલ થવું. પણ તાતો અપસુકન માની જાનૈયાએ આવી કેહલાને ખૂબ ધડબડાવ્યો અને કીધું, ભૂત તને ખબર નથી ક્યાં અટાણે અપહકન દેવા આવ્યો, આગો મર. આમ કહી અને કેટલાય જાનૈયાએ ધક્કા મારી કેહલાને બહાર કાઢ્યો, પણ કેહલાને ખબર નહીં. કેહલાએ તો બે હાથ જોડી માફી માગે છે, મનમાં પોતાની જાત નીચી છે એનો ખ્યાલ લઈ આવી અપમાન ઝેર પચાવી જાય છે. અને પાછી બેનના લગ્નના વિચારમાં પાછો ખોવાઈ જાય છે. આગે ઉભેલા એક વાણનની નજર ગઈ. આ અને વાણન ચમક્યો, ઓ આ તો લો માનુનો ભાઈ કેહલો લાગે છે, ભારે કામ થયું, મોકે આવી ગયો બિચારો. જેદી માનુના લગ્ન લખાતા હતા ને તેદી માનુડી બાપને બહુ ભલામણ કરી હતી, બાપુ મારા ભાઈને કેણ મોકલજો હો. પણ ભાઈને બાપે કેણ મોકલ્યું, નાનપણની માલિકા જોયેલા કેહલાને ભાઈ માની બેઠેલી માનુડી આજ લગ્ન વખતે બાપને ટકોર કરે છે કે બાપા ભાઈને કેમ મોકલજો હો. નાત જાત અને ઊંચ નીચના ભેદભાવને કારણે માનુના બાપે આ વાતને ગણકારી નહીં, ધ્યાનમાં ન લીધો. લગ્ન લખાણા માનુ ગણે થાપતા ભાઈ બેઠી બેઠી એ ભાઈને યાદ કરે, કારણ માડી જાયો ભાઈ તો છે નહીં, નવી માઈએ બહુ દુઃખ દીધા છે, હવે તો દુઃખમાંથી એને બહાર નીકળવું છે, પણ એક જો ભાઈ મળી જાય તો એને મળી લઉં એવા હૃદયની માલિકા ઓરતા છે, હૈયામાં ઓરતા છે. પણ કેહલાને જોઈ અને વાણંદ હરખ ગયેલો થઈ અને કેહલાનું બાવડું પકડે છે, વિચારમાં ખોવાયેલો ચિત્રે હાલ ભાઈ અને વિચારમાં ખોવાયેલો માનુ ચિત્રે હાલ ભાઈ નિંદ્રમાંથી જાગેલ ને ફડકી જાય એમ ફડકી ગયો, બોલ્યો, ના બાપા હવે હું તમને અપસુકન નહીં કરું. કારણ વિચારમાં ડૂબ્યો હતો, ચિત્રે હાલ હતો, પણ બેનને મળવાના ઓરતામાં ખોવાઈ ગયો હતો, એમાં વાણંદે બાવડું પકડ્યું અને નિંદરમાંથી જબકી જાગે એમ કરગરવા મંડ્યો, રગવા મંડ્યો, બાપા હવે હું તમને કોઈનો અપસુકન નહીં કરું. પણ વાણંદ દાંત કાઢવા મંડ્યો, અરે મૂર્ખા સુકનની વાત ક્યાં કરત, તારી બેન માનુ આજ હારે સિધાવે છે, આ જાનના ગાડા એના છે, હાલ હાલ જડ તને માનુડી કેદુની મળવા માગે છે બચાડી, તને બહુ હંભારે છે ભાઈ, હાલ જટ હાલ. વાણંદ હાથ પકડી માનુ પાસે લઈ જાય છે. પણ મારી બેનના લગ્ન છે, માનુડી હારે જાય છે એ ખબર કેહલાને પડી ત્યારે અંતરમાં હેમાળો ઓગલો હોય ને એ તાજક થઈ ગયો,
माता नो मनमान मनमा उपकार मानवा लाग्यो। हे मारी माँ मेलड़ी, मारी गबरूड़ी गाय जेवी बहन आज खाटकी वाड़े थी छूटी। कारण शु खबर? એને ખબર હતી નવી માં દુઃખ દે છે, બાપને દીકરીની કાંઈ પડી નથી, કામ કરાવે છે, ઢરડા કરે છે। નવી માના પ્રેમમાં અંધ બનેલો બાપ દીકરીને દુઃખ દે છે એ કહેલાને ખબર હતી, એટલે એને એમ કીધું કે મારી માં મેલડીએ આજ એને દુઃખમાંથી છુટકારો દીધો। આ બાજુ માનુએ પણ રોઈ રોઈ પાનેતર પલાળી નાખ્યું, કારણ એને વહમી વિદાય લાગતી હતી, પોતાના ભાઈને યાદ કરતી હતી કે બીજું તો કાંઈ નહીં, બાપના આંગણાની માલિકમાંથી કાયમને માટે વિદાય લઉં છું। બાપના આંગણામાં સુખનું સપનું કોઈ દી માનુએ જોયું નહોતું, પણ આજ મારો વીર, મારો જીભનો માનેલ ભાઈ જો કહેલો મળ્યો હોત ને તો હું એના મીઠડા લઈ લે, એના દુખડા લઈ લે। આંખમાંથી ચોધારા આહું પડે છે, પાને તર પલળી ગયું છે, પણ ત્યાં તો વાણદે પડખે જઈ હળવેકથી કીધું માનુને કે બેન કેહલો આવ્યો। વેલડાની માલિકા બેઠેલી ગભરૂડી બેનને એટલું કીધું કે કેહલો આવ્યો, પણ ત્યાં તો અયોધ્યાને આંગણે જેમ રામ આવ્યો હોય, આંધલા માળાને જેમ આંખ્યું આવ્યું હોય ને એમ ઘૂંઘટ ઊંચો કર્યો। વર્ષો પછી વીરને જોયો, કેહલાની આંખમાં હેતની સરવાણી ફૂટી, ભાઈ માજણાના હેત ઓછા પડે તેમ જીભના માને બેન ભાઈ આજ હામ હામા મળે છે। કેહલાની આંખમાં આહુડાનો વરસાદ વરહે છે, આજ બેનને મળે છે। પોતાને ખબર નહીં કે મારી બેન પરણે છે, અથવા તો એને કોઈ ધોખો નહોતો કે મને કંકોત્રી મળી કે ન મળી, પણ માનું ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યો। એનું હયું વિંધાવા લાગ્યું। કવિઓએ પણ કીધું છે ને કે તમે વણકર યમે વનાર, અરે રે એને નાતે નેડો નહીં, પણ સિલને રોવું જમાત, હવે જાત ન પૂછું જોગડા। બેનની આંખમાં આહુડા એટલા માટે આવ્યા કે જેનો નાતે નેડો નહીં એ ભાઈ આજ મને મળવા આવ્યો હોય, મને મળીને આંખમાંથી આહુડા પાડતો હોય તો મને પણ મારા ભાઈને મળીને એટલા માટે આહું આવે છે કે જેનો નાયતે નેલો ન ભાઈ। તેથી હવની આંખોમાં ખડખડ આહુડા હાલવા મળ્યા, ઘૂંઘટામાંથી હે મરણા એ લંબાવેલા બાનુના હાથ કેહલાના માથા પર થંભી ગયા હતા, અને માનુનું માથું પણ કેહલાના ખંભા ઉપર છે। ભાઈ બેન આજ મળી અને હેતથી આહુડા પાડે છે, હિપકા ભરતો ભાઈ એટલું જ બોલી ઉઠ્યો, છાની રે બેન, છાની રે બાપા। ભાઈ બેનના હેત જોઈ જાનૈયા અને ગામના લોકો પણ રોઈ પડ્યા હો, સુદામાની હાલત જેવી પોતાની ખાતેલ બંડીના ખિસ્સા તપાયા, પણ બંને દેવા પોતાની પાસે કાંઈ નથી, ખિસ્સા ધંધોળતો બધા ખિસ્સા તપાસતો જોવા મળ્યો, પણ કાંઈ નીકળ્યું નહીં, વિશ્વાસ નાખ્યો। એની ગરીબ સ્થિતિ નહોતી, નીચી જાતિમાં જન્મો તો પણ એનું દિલ ગરીબ કે નાનું નહોતું, એના કુબેર જેવા કલેવરમાં ઘણું આપી છૂટવાનો ઉમળકો હતો ભાઈ। થોડુંક શરમાઈ ગયો, નીચું જોઈને બોલ્યો, બોલ બેન કાપડામાં તને શું આપું? એને ગળે ડૂમો ભરાઈ ગયો। બેન કેવા લાગ્યું, ભાઈ મારે કાંઈ જોતું નથી, બાપ તું આવી ગયો, તને હું મળીને તારા દુખના લીધા એ બદલ કહેલા મારે બધું આવી ગયું,
ना बेन तू जट मागी ले हाँ जान ना गाड़ा खोटी थाई छे बेन मानु नु दुखी अंतर वेदना थी वलोवातु तू ध्रुसके रोई पड़ी केहलानी आई कि आ हूं आवता था પોતાની ફાટેલ પછેડીના ટૂસો મારી મોટું બંધ કરી આહુડા લૂતો તો તારો ગરીબ ભાઈ બીજું તો આપી શું શકે બેન તારો ખોળાનો પાલો લંબાઈ બેન હું તને રાખ ભાઈ શું દઉં પણ હું તને કાપડામાં આ મારી મેલડી માં આપું છું મેલડી માં આપું છું બેન મેરી આપું છું આ પડકો ચારે બાજુ છવાઈ ગયો ભાઈ હો આકાશમાં ચારે બાજુ અવાજ છવાઈ ગયો અને આકાશમાં દુદુંબી વાગે એમ લગ્નના ઢોલ મીડા ધડકવા ભાઈ કહેલો આજ પોતાની બેનને એમ કહે છે બાપ બેન તને હું મેરી આપું છું અને હવે એને જીરવજે જાલવજે બેન પણ પોતાનું ગરીબડું મોઢું બેનને સામે માંડી અને મેળડી દીધાનો જે સંતોષ કરે છે જીવનની માલિકા મનોમન વિચાર કરે છે કે મેં મારી બેનને બીજું તો શું આપું પણ મેળડી આપી માં મેળડી તારું રક્ષણ કરશે બેન પણ બેન માનું એને સાચવીને જાળવજે જીવતરની કમાઈ છે બેન એનું જતન કરજે અને એને જીરવજે હો આટલું બોલી અને પોતે ભાંગી પડ્યો કારણ આજ બેન વિદાય લે છે કરિયાવરમાં કાપડામાં એને મેલડી આપી અને ગામના પાદરમાંથી બેને છેલી મીઠ કહેલા ઉપર માંડી ખમા ભાઈ આટલું કહી મનોમન મેલડીને ખોળામાં લઈ હું જતન કરીશ વીર મારી માનું પૂજન કરીશ આટલું કહી અને વેલણા હાલતા થયા ભાંગી પડેલો કહેલો આમ જોઈ રહ્યો માં મેલડી તારું રક્ષણ કરે બેન આટલું કહી અને જાનના ગાડા વિદાય થયા અને કહેલાએ પ્રાણ છોડી દીધા કહેલાની આંખું વિજાઈ ગયો બે ભાઈ બહેનનો પ્રેમનો અમર વારસો જગતમાં આજ મને તમને કહી જાય છે કે કેવો પ્રેમ હોય કેવો કરિયાવર હોય કેવી બેન વાલી હોય કે બેન ગામના પાદરમાંથી વિદાય લે અને કહેલો ખોલિયામાંથી પ્રાણ કાઢી દે નમન છે આવી વાતોને નમન છે આવા પ્રેમને